જામનગરમાં હાલ 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે, ત્યારે વધુ એક ઓવરબ્રિજના નિર્માણની ઘોષણા થઈ છે. લાલપુર બાયપાસ પાસે રૂપિયા 65 કરોડના ખર્ચે 4 લેન ઓવરબ્રિજ બનાવવા અંગે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરેક જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા હજારો લોકો તેમજ દ્વારકા જામનગર બાયપાસથી પસાર થનારા વાહનોને કારણે લાલપુર બાયપાસ પર કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યા તથા અવારનવાર અકસ્માત થતા જોવા મળે છે. ઓવરબ્રિજ બનવાથી આ સમસ્યાનું નિવારણ થશે. આ પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ઉપર પણ ઝડપથી આરંભ થાય તેવી આશા છે. દેવભૂમિ દ્વારકા એસઓજીએ ભારતમાં વિવિધ રાજ્યોમાં મરીન તાલીમ આપતી સંસ્થાઓના બોગસ ડિગ્રી સર્ટિફિકેટ આપતી ગેંગને ઝડપી લઈ મોટા કૌભાંડ પરથી પડદો ઝક્યો છે. બેડીના જુમાભાઈ જુસફભાઈ મુંડરાઈ પાસેથી 13 બોગસ સર્ટિફિકેટ મળી આવતા સમગ્ર ષડયંત્ર ખુલ્લું થયું હતું. શિપ કે બાર્જમાં ઊંચા પગારની નોકરી માટે મરીન ફર્સ્ટ સેકન્ડ માસ્ટર સહિતના બનાવટી સર્ટિફિકેટ બનાવી આપવામાં આવતા હતા. બોગસ સર્ટિફિકેટ દીઠ 22,500 થી 80,000 પડાવવામાં આવતા હતા. આ કૌભાંડમાં બિહારના અમિતકુમાર નામના શખ્સની મુખ્ય ભૂમિકા હોવાની સંભાવના છે. અમિતકુમાર સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જામનગરના 13, દેવભૂમિ દ્વારકાના 3 સહિત પોરબંદર, જાફરાબાદ અને સુરતના કુલ 28 લોકોએ વિવિધ રાજ્યોની સંસ્થાઓના નામે બોગસ સર્ટિફિકેટ બનાવ્યા હોવાનું બહાર આવતા વધુ તપાસ માટે રાજ્યની મરીન સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીની મદદ લેવાઈ રહી છે. જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા જપ્ત કરવામાં આવેલ માલસામાનનો ટેન્ડર પ્રક્રિયાથી નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભણતર સાથે જીવનનું શ્રેષ્ઠ ઘડતર ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ LKG ટુ 12th કોમર્સ અને સાયન્સના ઉચ્ચતમ શિક્ષણ માટે સંપૂર્ણ સ્કૂલ એટલે શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, જ્યાં વહે છે જ્ઞાનની ગંગા. શ્રી જ્ઞાન ગંગા સાયન્સ સ્કૂલ, રણજીત સાગર રોડ, જામનગર. અંગ્રેજી માધ્યમમાં આજના આધુનિક યુગ સાથે કદમ મેળવી જરૂરી એવી તમામ સુવિધાઓથી સંપૂર્ણ સજ્જ જ્ઞાન ગંગા. વિશેપ યોર ફ્યુચર. જામનગર લાલપુર હાઈવે પર ચેલા ગામ પાસે છોટા હાથી પલટી જતા અકસ્માત સર્જાયો હતો. છોટા હાથીમાં લઈ જવામાં આવી રહેલ શેરડીઓ રસ્તા પર ફેલાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશને મુંબઈ નિવાસી પરમભક્ત રામજીભાઈ હીરાભાઈ ખરગિયા પરિવાર દ્વારા આજે 4 કિલો 500 ગ્રામ ચાંદી અર્પણ કરવામાં આવી હતી.